લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. ગાંધીનગરના સર્કિટ હાઉસમાં તમામ હોદ્દેદારો, આગેવાનો અને ધારાસભ્યોની બેઠક યોજાશે. આગામી ચૂંટણીની રણનીતિ ઘડી અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. અમદાવાદમાં ભાજપના જ નેતા દ્વારા ગેરકાયદે બાંધકામ બાબતે ઘટસ્ફોટ થયો છે. ખાડિયા, જમાલપુર, રાયખડ અને ખાનપુરમાં 5-7 માળના ગેરકાયદેસર મકાનો બની રહ્યા છે. ભૂષણ ભટ્ટ દ્વારા મુખ્યપ્રધાને પત્ર દ્વારા બાબતે રજૂઆત કરાઈ. ગેરકાયદે મકાનો બાબતે ચોક્કસ નીતિ બનાવવા માંગ કરવામાં આવી. નવસારીમાં પાણીની સમસ્યાની શરૂઆત થઈ છે. સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની સાફ સફાઈ માટે કેનાલને 60 દિવસ માટે બંધ કરવામાં આવી છે. સિંચાઈ કેનાલમાંથી શહેરના દૂધિયા તળાવમાં 30 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે, જેને લઈ પાલિકા દ્વારા શહેરમાં એક જ ટાઈમ પાણી આપવાનું નક્કી કરાયું. અમરેલીના સાવરકુંડલા એપીએમસીમાં ટેકાના ભાવની મગફળીના ઢગલા થયા છે. 11,000થી વધુ ટેકાના ભાવની મગફળીની ગોણીઓ એપીએમસીમાં ખડકી દેવામાં આવી છે. ટેકાના ભાવની મગફળીનો સંગ્રહ કરવા માટે ગોડાઉન ન હોવાથી એપીએમસીમાં મગફળીની ગોણીઓ રાખવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2019-20 અંદાજપત્ર રજૂ થશે. અમદાવાદીઓ પણ આવનારા અંદાજપત્રમાં શું મળશે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પ્રાથમિક જરૂરિયાતો અને વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે તો કરવેરાના બોજમાં રાહત મળી શકે છે, જ્યારે ડિજિટલાઇઝેશન પર પણ ભાર મૂકવામાં આવી શકે છે. તો અંદાજપત્રમાં રોડ રસ્તાની અગ્રીમતા આપવામાં આવી શકે છે. પીવાનું પાણી અને ડ્રેનેજ તેમજ સ્ટ્રોંગ વોટર લાઇન પર પણ ભાર મુકાઈ શકે છે, જ્યારે વિકાસના કામોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે તો સ્વચ્છતા પર પણ ભાર મુકાશે, જ્યારે શહેરની ટ્રાફિકની સમસ્યા નિવારવા પણ તંત્ર કોઈ વિશેષ પ્લાન બનાવી શકે છે. રાજકોટ જિલ્લા પંચાયતે એક મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લાની તમામ ગામડાઓની શાળામાં વિદ્યાર્થીનીઓને સેનેટરી નેપકીન આપવામાં આવશે. રાજકોટ જિલ્લા પંચાયત સભાના સભ્યો દ્વારા 50 લાખની સહાય મળી છે. વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો. ગાંધીનગરમાં શાળાઓમાં આરોગ્ય કાર્યક્રમમાં 2,42,000 વિદ્યાર્થીઓની આરોગ્યની ચકાસણી કરવામાં આવી, જેમાંથી 21,495 વિદ્યાર્થીઓ બીમાર હોવાનું સામે આવ્યું. સામાન્ય બીમારીવાળા 19,219 વિદ્યાર્થીઓની સ્થળ પર સારવાર કરાઈ હતી, જ્યારે 581 બાળ દર્દીઓને સારવાર માટે જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં ખસેડાયા. બનાસકાંઠાની શાળાઓમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેને મુખ્યપ્રધાનને રજૂઆત કરી. રજૂઆતમાં જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં સુવિધા આપવાની માંગ કરી. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સેનેટના સભ્યોએ હોબાળો મચાવ્યો. એન્યુઅલ રિપોર્ટની હાર્ડ કોપીના બદલે સોફ્ટ કોપી આપતા વિવાદ સર્જાયો. પોરબંદરમાં કોસ્ટગાર્ડ કર્મચારીએ પીએસઆઈની ટક્કર મારતા પીએસઆઈનું મોત થઈ ગયું. જીએમબી મોડલ ગેટ પાસે સાગર સુરક્ષા કવચના બંદોબસ્ત સમયે અકસ્માત સર્જાયો. જીએમબી ગેટનું બેરીકેડ બંધ હતું, છતાં કોસ્ટગાર્ડના કર્મચારી અકસ્માત સર્જ્યો. મહત્વનું છે કે પીએસઆઈ એજીપાડા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. સુરેન્દ્રનગરમાં ચોટીલા બામણબોર હાઈવે પર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું, જ્યારે અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો. દાહોદમાં વાહન ચેકિંગ કરી રહેલા પોલીસવાળાને એક બાઇક સવારે અડફેટમાં લઈ લીધો. અકસ્માતમાં પોલીસ જવાનને હાથ અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી, જ્યારે બાઇક ચાલક પણ ઇજાગ્રસ્ત થયો. હાલ બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા. વેરાવળથી મુંબઈ જતી સૌરાષ્ટ્રમેરમાં એક વૃદ્ધનું મૃત્યુ થઈ ગયું, જેમાં તત્કાલિક ટીસીને જાણ કરવા છતાં કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવતા મુસાફરોએ હોબાળો મચાવ્યો. રેલવે વિભાગની ગંભીર બેદરકારીના કારણે મુસાફરોએ સારવારના અભાવે વૃદ્ધનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કર્યો. રાજ્યભરમાં ઠંડીનો પારો ગગડ્યો છે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા અને વરસાદને કારણે ગુજરાતમાં ઠંડી વધી છે, જેમાં રાત્રિ દરમિયાન પારામાં 1-3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં ખરાબ હવામાનના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે, જેના કારણે બેંગલુરુ અને હૈદરાબાદ જતી આવતી ફ્લાઇટ 50 મિનિટથી લઈ 2 કલાક મોડી પડી. બેંગલુરુ હૈદરાબાદ રૂટની 10 જેટલી ફ્લાઇટ મોડી પડી છે.
રાજધાની દિલ્હીની સાથે હવે અમદાવાદ પર પણ પ્રદૂષણનું સંકટ વધી રહ્યું છે. અમદાવાદમાં એર પોલ્યુશનને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ. દિવસે દિવસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં એર પોલ્યુશનમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે.